અંકલેશ્વરમાં યુવાનો એટીએમ બદલી 16000 રૂપિયા ઉપાડી લેવાયા હોવાની ઘટના સામે આવી છે। કિમિયાગર શ્રમિકનો એટીએમ બદલી લીધો પણ શ્રમિકને ખબર ના પડી હતી। 6 તારીખના બનાવની 10 તારીખે નવો એટીએમ લેતા ખબર પડી હતી। શહેર પોલીસ મારકે અરજી સ્વરૂપે ફરિયાદ આપી હતી। અંકલેશ્વર રાપીપરા ચોકડી પર ગિરનાર સોસાયટી ખાતે રહેતા કૃષ્ણપુરી રામબાલકપુરી ગત 6 તારીખથી એટીએમથી રૂપિયા ઉપાડવાની કોશિશ કરી રહ્યા હતા પણ રૂપિયા ઉપાડતા ન હતા। જેને લઈ તેઓએ બેંક પર જતા એટીએમ ખરાબ થયું હોઈ શકે તેવું જણાવતા નવો એટીએમ બેંકમાંથી લીધો હતો કે એટીએમ લઈ નવા પિન નંબર નાખી રૂપિયા ઉપાડવા જતા રૂપિયા ઉપાડવા ન હતા। જે વડે બેંક સ્ટેટમેન્ટ કઢાવતા તેમના ખાતામાંથી 6 ઓગસ્ટના રોજ કોઈ કિમિયાગરો 16500 રૂપિયા ઉપાડી લીધા હતા। આ અંગે બેંક ખાતે તપાસ કરતા ઓમકાર 2 ખાતે આવેલ પંજાબ નેશનલ બેંકમાંથી રૂપિયા ઉપાડી લીધા હોવાની વિગતો સપાટીએ આવી હતી। જે આધારે પોતાની સાથે એટીએમ બદલી છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં આ અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે પ્રાથમિક અરજી સ્વરૂપે ફરિયાદ નોંધી વધુ તપાસ આરંભી હતી। ક્યાં નામ આપકા? કૃષ્ણપુરી। કા રહે થે? ગિરનાર સોસાયટી। સર ક્યા ઘટના બના હે? હા, ક્યા ઘટના બના હે? મેરે સાથ એસા હુઆ કે કિસીને એટીએમ ચેન્જ કર લિયા હે। મેરે એટીએમ સે પૈસા 16500 રૂપિયા ઉઠા લિયા હે। ફિર મે 10 તારીખ કે જબ બેંક ગયા તબ મેરે કો માલૂમ ચલા દૂસરા એટીએમ જબ મે સમજા કે મેરા એટીએમ બંધ હો ગયા હે, સપોર્ટ નહીં કર રહા હે। મે મીરાનગર બહુ સી દુકાને મેં ચેક કરા, એટીએમ મેરા સપોર્ટ નહીં કર રહા થા, તો ફિર મેં બેંક ગયા। બેંક જાને કે બાદ બેંક વાલે ને બોલા કે તુમ્હારા એટીએમ જબ સપોર્ટ નહીં કર રહા હે તો તુમ નયા એટીએમ લે લો। તો મેં નયા એટીએમ લિયા, નયા એટીએમ મેં નયા આપના પિન ડાલા આ જબ એટીએમ ચાલુ કિયા તબ મેરે કો માલૂમ ચલા કે 6 તારીખ કે ડેટ મેં મેરા 16500 રૂપિયા ઉઠ ગયા હે। तो मैंने FI दर्ज यहाँ किया हूँ अंकलेश्वर। अब क्या चाहते हो? मेरा ये चाहता हूँ कि कौन आदमी मेरा ATM चेंज किया, कौन पैसा निकाला, बस यही हो सके तो मेरा पैसा मिल जाए तो बहुत बढ़िया है, नहीं तो पैसा तो चला ही गया है। उस आदमी को मेरे को जानकारी मिल जाए तो बहुत अच्छा हो।